ओके okay. नरेंद्र भाई अनम्यूट कर दो ओके सर हम लाए हैं यस नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो वाय रियाणं नमो वाय रियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोय सौवसाहुणं नमो लोय सवसाहुणं ऐषो पञ्च न मुक्कारो ऐषो पञ्च न

ખુ જગત પડે ગારો સામ ક્રોધ લોહ અવસ્તી તપર્યાય ક્રોધ લોહ અવ शब्दभावतन् यवहारे परीक्षा निमन्त्रे लापत्रवाच यवारे परीक्षा निमन्त्रेलापत्रवा सापेक्ष अपेक्षा जगतलाच बुद्धिजाच

ત્રિકરાણમમત્વથી લોઢા ઉપર જંગ જા ત્રિકરાણમમત્વથી લોઢા ઉપર જંગ જામ ઘાટ બોદા પરા કેન્દ્રી जगत सोदा शरति स्नेह घाट बोधापरा केन्द्रि जगत सोदा शरति स्नेह निघाट शुद्ध प्रेम स्वयं देह देहग्नेय ीर्घाट सूत प्रेम स्वयं केन्द्रे देहाग्नि घट सङ्गचना पूरगल् उतर घाट सङ्गचना पूरगलनी उतर गाठ मनो कामना पूर्वि पडग प्रत्युत्तर गाढ मनो कामना पूर्वि पडग प्रत्युत्तर गाठ मनो कामना पूर्वि पडग प्रत्युत्तर કામના પૂર્વી પડગા પ્રત્યુત મનની ગાંઠ વાસના અણ સમજ થી ફસામણ મનની ગાથ વાસના

આપો આપવાય મન બગાર ગડી આપો ગુંચવાય તૂડ મન થી ઉકલે ત્યારે ભાવ મન થી વીટાયોડા મન થી ઉકલે ત્યારે भावमन्थि वितडा भावमन्थि सूक्ष्म अवस्थितचित्राम अवस्थित चित्रा भावमन्थि सूक्ष्म अशरीर તરે ભવનો મહેરામણ મેરામ ભક્ત જ્ઞાની તરે ભવનો મેરા સ્વયં રમણ કોયડો ને બે ખુદી ની જાળ સ્વયં રમણ કોયડો ને બે प्रकृति पुरुष वश हेद्रि मायाभङ्गजाकृ पुरुषवस् भेरी मायाभङ्गर्मर्थ काम मोक्ष अक्रमीक यथा रथ

नियनन्तसिद्धि सामार्थम् ज्ञानियानन्तसिद्धि सामर्थ्यानोपम् पोते तरिणेतरा वे वीतराग आचरम् વીતરાગ આચરમ વીતરાગ આચરમ વીતરાગ આચરમ વીતરાગ આચરમ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ

તે આપણો પોતાનો જ પડઘો છે આપણે જેવા ભાવ પૂર્વે ભરેલા તે પ્રમાણે અત્યારના બધા હિસાબો ઉકલી રહ્યા છે હવે એ ઉકલી રહ્યા છે ત્યારે એને હસતા હસતા ઈ બધા હિસાબોને ચૂકવી દયો નહીતર પછી પાછો નવો સંસાર બંધાયા રાખશે એટલે કે પેલા જે વિટેલું હતું તે હવે ઉકલી રહ્યું છે પણ ઉકલતી વખતે આપણને ગમતું નથી અને આપણે નવું ચાર્જિંગ કરી નાખીએ છીએ તો પછી પાછો નવો સંસાર

પણ દાદા ભગવાને આપણા પર કૃપા કરી અને આનો નિચોડ આપણને અક્રમ વિજ્ઞાનમાં આપી દીધો કે આપણે આપણે કરતા નથી સામેવાળો એ કરતા નથી આ તો આપણા હિસાબોની લેણદેણ છે ક્લિયર કરી દો જગત છોડી દેશે આપણે જે પેલા એક્ઝામ લખી હતી એનું અત્યારના રિઝલ્ટ આવી રહ્યું છે એ રિઝલ્ટ જેમ છે તેમ એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લો તો કોઈ ક્વેરી ઉભી થાય નહીં એને પાછું રી રી એક્ઝામિનેશનમાં જવું પડે નહીં મન બુદ્ધિ ચિત્ત અહંકાર દરેક પોતપોતાના ધર્મમાં જ છે પણ અજ્ઞાનતાએ કરીને આપણને ખબર પડતી નથી હવે દાદા ભગવાને આપણને કેટલું સુંદર જ્ઞાન આપ્યું છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ આપણે બધી વસ્તુને આપણે પોતાની અંદર જોઈ શકીએ છીએ જેમ આપણે પોતાનો જોઈ શકીએ છીએ સામેવાળી વ્યક્તિમાં કે સંજોગની અંદર બધું એવું ને એવું જ હોય છે અને તેઓ તો નિર્દોષ છે એ તો આપણને મુક્ત કરાવવા આવે છે એવો આ પદનો આખો સાર આવી રહ્યો છે અને દાદા ભગવાને આ બધું પ્રાપ્ત કર્યું અને એમની અનંત સિદ્ધિથી આપણને પણ એ જ જ્ઞાન આપણને

બેનંદજી કારણ વર્ષ આવી શક્યા નથી એટલે ભરત આનંદજી આપણને લાભ આપી રહ્યા છે જય સચિદાનંદ લાઈન ગાઈ લઉં છું હા હા બોલો બોલો

હા બરાબર છે તમે જે વ્યવસ્થિત હા એટલે અહિયાં જ કેવા માંગે છે એટલા મતલબ જનરલ શબ્દો વાપર્યો એટલે શું છે કે વ્યવસ્થિત ક્યારે થાય વ્યવસ્થિત માં એ આવે ક્યારે બધા જ સંજોગો ભેગા થાય ત્યારે બરાબર છે બરાબર એમાં આપણે જે નક્કી કર્યું એ બહુ મોટો ડોમિનેટિંગ સંજોગ કહેવાય આપણે નક્કી કર્યું કે પછી આ બધું થઈ ગયેલું આવે છે એ પ્રમાણે નક્કી કર્યું હોય ના 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 એવું નહીં આ તમને અત્યારે કોઈ તમારી સાથે કોઈ ની સાથે તમારી પ્રોબ્લેમ થયો હા ઉપાડા મારે કે ના મારે પણ તમે નક્કી શું કરો કે મારે આજ્ઞા મારે એવું છે એટલે આ જે ભાગ છે ને ભાવ સત્તા ભાવ સત્તા જે કહી ને એ રીતે કહી તો કે આ આ જે તમારું જે નક્કી થાય છે ને એ વ્યવસ્થિત આવે આવેલું એ છે ને આખું જુદી રીતે આખું

લગભગ ફિફ્ટી ઇયર્સ હોલ્ડ અને ઘણી વાર હું એના માં રેવાય છું અને એટલે રિપ્લાય નથી આવતો પહેલા તો કોર્સ થી કહી દેતી હતી પણ અંદર અંદર થાય પણ બીજી ક્ષણે એની પ્રકૃતિ ને લીધેથી ને બોલે પછી એને એવું ના થાય કે આવું મારા મમ્મી કેવું ના જોઈએ પછી તરત બોલી કાઢ મમ્મી મારે કેવું ના જોઈએ

પણ તમારે તો રહેવાનું છે કેવી રીતે રહ્યા એ જોવાનું હા એ આપડો પુરસાદ નો ભાગ છે બરાબર છે કે બહુ સાહિત્ય પતિ ગયું પ્રોબ્લેમ ના થયો એટલે સરસ પતિ ગયું તો કેવું નથી

એને જોનારો એટલે એ એ એ એ પ્રસંગ નું તમે તારણ કાઢ્યું કેવાય ને તમે પોતે તારણ કાઢ્યું કે ભાઈ એનો જોનારો છો કે આપણે જોઈએ છે એ કહેવાય ઓકે હવે બીજો પ્રશ્ન છે મારો ભાવ અનુસાર તત્વ દ્રષ્ટિ અને વિજ્ઞાન દ્રષ્ટિ ભાવને અનુસાર એ સામાં આવે એ રિયલ માં આવે કે રિલેટિવ માં આવે ભાવ અને અનુસાર ને આ અનિલાબેન ત્યાં પ્રસંગ સાથે ચર્ચા થતી હતી આપણે મને કુમારપાટ દેસાઈ આવ્યા હતા એ વખતે અને તેનું કાગળિયું મને મળ્યું છે કેટલા વખત થી અને પૂછ્યું તું તો ચાર વાક્યો મેં લખી રાખ્યા ભાવ અનુસાર તત્વ ને વિજ્ઞાન દ્રષ્ટિ મને બહુ ખ્યાલ નથી આવતો પકડી રાખો ને અચ્છા અચ્છા એમને ચાર શબ્દો પકડ્યા છે એ રીયલ માં આવે કે રિલેટિવ માં આવે મને લાગે છે રીયલ રિલેટિવ માં જ છે ને બધું અરે પહેલા પહેલા અનુસાનું ક્લિયર કરવા દો પછી આપણે આગળ વાત કરીએ એટલે ભાવ અનુસાર એટલે કે ભાવ પ્રમાણે અનુસાર એટલે કે એ પ્રમાણે પણ તમે જોનો જે શબ્દ તય કે લેતા હો એટલા માટે મે પૂછ્યું કે દીપાજીને પૂછી લઈએ હા હા સબજાને મે ગમે કે દે સબને પડી એટલે એટલે ભાવ પછી એટલે

હરેન્દ્રભાઈ એટલે બરાબર એટલે પેલો સ્થુલ મિનિંગ છે એ પ્રમાણે એમ હા એટલે આગળના પ્રમાણે એટલે આગળ સાથે કનેક્ટેડ એમ અધ્યાત્મ પછી આ ખુબલું થઈએ ને

એટલે એ અનુસાર પછી તત્વ દિવ દ્રષ્ટિ એટલે એટલે એમાંથી જે જોયા એ જેયા કહેવાય એટલે આમ જાડી ભાષામાં સાર કાઢી લે તત્વ દિ કહેવાય અને આપણા માટે એમાં પણ આપણા માટે તત્વ દિ એટલે આ નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા દ્રષ્ટિ એ તત્વ દ્રષ્ટિ દ્રષ્ટિ દ્રષ્ટિ

તમે બોલો હું મન વચન કાયા થી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું તો અંદર તરત એ છૂટું પડે કે ના પડે તરત પડી જાય હા તો એ શું થયું ત્યારે એ તત્વ હું દશામાં હોઉં અને કેવળ જ્ઞાન ની વાત કઉ તો શું થાય બરાબર એટલે પછી હું ઉપર ચડું નહીં પછી પ્રગતિ ના થાય એટલે અત્યારે આપણે જે ટ્રાન્ઝિશન દશા છે એટલે આ બધા સત્સાધન વાપરવા પડે પુરુષાર્થ થાય બધું થાય એમ આગળ શુદ્ધાત્મા જે સ્થિરતા છે આખો સ્વભાવ ખુલ્લો થાય સ્વભાવ ખુલ્લો થાય એટલે પછી એ શબ્દ નું અવલંબન રે નહી શબ્દ નું અવલંબન લેવું પડે કે ના લેવું પડે લેવું પડે પછી કઈક આમ દુખાવાનું ઉભો દુખાવો કેટલાક શું કે જ્ઞાન મળ્યું અનુભવ થતો નથી તો કે અનુભવ જે શોધે છે પોતાની ભાષાનો શોધે છે પોતે સાંભળેલું છે માનેલું છે એ પ્રમાણે અનુભવ શોધે છે એટલે એવું લાગે કે અનુભવ થતો નથી

ભાગ જ ના રહે એ ટેકાની જરૂર જ ના પડે અત્યારે આપડે જેમ દોશા છે ટેકાની જરૂર પડે તો દાદા ભગવાન

એટલે કોઈ જાતો અવલંબન રહ્યું નહીં બરાબર છે અને એ અંદર શ્રદ્ધા બેસે કે હા બરાબર હું શુદ્ધ આત્મા મારે હવે બધાથી હું જુદો જ છું તો મારા બધા જરૂર ક્યાં છે આ કશું મને અડતું જ નથી એટલે એ એને શ્રદ્ધામાં પાકું બેસી ગયું અચ્છા અને હવે એટલે શ્રદ્ધામાં છે પ્રતિતિમાં છે અને હવે ધીરે ધીરે જેમ જેમ પ્લો સંજોગો સામે આવતા જાય

એટલે એટલે આમ અત્યારે એવું લાગે કે આપણે તો આપણે તો એવો અનુભવ થાય છે શ્રદ્ધાના થઈ શ્રદ્ધા તો એવી પાક્કી થઈ ગઈ કે કોઈ ગમે તને ગમેટો આવે ને તો શંકા ઉભી ના થાય બરાબર અને થાય અને પેલું કે ને કે તું આ બું અપાય તને આ પડી ગયો તને ફ્રેક્ચર થયું કે આ હાથે બહુ બહુ પેઇન થાય છે બહુ દુખે છે તમે તો કઈ હું તો શુદ્ધ આત્મા છું મન વચન કાય તદ્દન જુદે શુદ્ધ આત્મા પાછું તો કેમનો શુદ્ધ તો એની અંદર એટલે એવું એને અંદર એક પાક્કી શ્રદ્ધા બેસી ગઈ આ તો બહુ મોટી દશા થઈ ગઈ સાચી વાત ઉપર શ્રદ્ધા બેસે ક્યારે બરાબર છે એટલે બહુ ઊંચી દશા થઈ ગયા તો બરાબર છે આ તો તમે ક્રમિક બાળકરાચાર્ય હોય ને આવી ચાલો આગળ વધીએ વિજ્ઞાન દ્રષ્ટિ હા હિજ્ઞાન દ્રષ્ટિ બે શબ્દો છે વિજ્ઞાન દ્રષ્ટિ એટલે શું કહેવા માંગે છે કે અત્યારે આપણે તત્વ દ્રષ્ટિ હા તત્વ એટલે આપણે અચ્છા ધ્યાનમાં આ બધા શુદ્ધ આત્મા પછી તત્વ દ્રષ્ટિ આગળ જતા કેવળ જ્ઞાન સ્વરૂપ થાય આગળ જતા કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય શરૂ એટલે પછી એને શું થાય કે બધા તત્વો દેખાય કરે જ્યાં જાય ને એ બધો વ્યવહાર એનો હોય વિહાર હોય વિચરણા હોય બધું હોય એની સામે કોઈ પણ જીવ આવે કોઈ પણ વ્યક્તિ આવે તો કે એને તત્વો છે એની દ્રષ્ટિ તત્વો સુધી જાય બધે દાદાની આ દશા રાઈ હા દાદાની દશા ને હા એટલે કેવળ જ્ઞાની ભગવાન તો તીર્થંકર ભગવાનની દશા દાદા ચાર હજી પેલું ગોઠવવું પડે ને આપડે શું છે હજી આપણે આજ્ઞા વાપરવી પડે કઈક થાય ને વ્યવસ્થિત છે પછી બધું નિર્દોષ દેખાય અંદર શાંતિ થઈ જાય એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ કેવાય એટલે જ્યાં સુધી દેહ છે એટલે તીર્થંકર ભગવાન હોય ને કેવલી ભગવંત હોય સાથે હાજર હોય કેવળ જ્ઞાન સ્વરૂપમાં જાય વિજ્ઞાન સ્વરૂપ સ્વરૂપ એટલે જ્યાં સુધી આ કેવળ જ્ઞાન સ્વરૂપ છે ત્યાં સુધી સંજોગો હોય એટલે સંજોગો હોય અને એમાં ફક્ત કેવલ જ્ઞાન સ્વરૂપે રે अच्छा बराबर से अब लागले फाइनल वीक डांस शुरू एक कसुदार संजो गोयनन कसुदार बराबर चलो वजी सो अगर जय श्री जय सत्य जय श्री सुंदर जवाहर शतदान तिंबाय टेस्ट रन वन ब्रेक के मोर वन ब्रेक चाय के

મોટું હશે ને એટલે આમાં બેસવા નહી હોય અથવા તો કાલના રેફરન્સમાં હશે એટલે ગઈકાલનું જે વાક્ય હશે પણ તે ખોટું એન્કરેજમેન્ટમાં તમને મીઠા વર્તા છે તે તમારા માટે હરા હરજેલ છે આગળ શું વાક્ય ખબર છે નથી ખબર આવું ધ્યાન નહોતું ન કે આજ એક દિવસમાં આવન બીજા દિવસ આ તો ખબર નહોતી કે ગઈ તમે તમે જોઈ લેજો ને પછી બંને સાથે મૂકજો ઓકે ઓકે દીપાંજી કાલ નું મળશે ના મળે એમાં આપણને મીઠાશ વર્તાય તે તમારા માટે હરાહર જેલ છે તો આ જગત કેવું છે જગત આખું એવું છે કે તમારા અહંકાર ને પોસે

ના નથી ઓકે પછી લઈશું જો આવી પછી કાલે લઈ લેશું અથવા તો મળી જાય તો મોડલ કરી લેશું વિટામિન બીજાનો પ્રશ્ન લઈ લઈએ વિટામિન મણીનગર જય સચ્ચિદાનંદ દીપક આનંદજી જય સચ્ચિદાનંદ ભરત આનંદજી આ છાયા પડવી બે દિવસ પહેલા સાંભળ્યું તું તો એ શું છે સાય છાયા પડવી એટલે શું છાયા પડવી એટલે કોઈના પ્રભાવમાં આવવું કોઈના ઇન્ફ્લુએન્સમાં આવવું ઓકે હા બરાબર જગત જગતમાં કેવું હોય

જગતમાં બીજાની છાયા આપણા પર પડતી હોય છે એટલે પ્રભાવ હાય એટલે પ્રભાવ એટલે પછી જેનો પ્રભાવ પડે ને તો જે વસ્તુ માટે પ્રભાવ પડે એ બધા રોગ અંદર આપી અંદર ઘુસી જાય ખબર એ ના પડે દાખલા તરીકે તમે ઘર રહેતા હો મોટું આમ જોઈન્ટ ફેમિલી હોય અને તમે જેઠાણી બીજાની હોય તમે બહુ સોબર હો ને સાહિત્ય પ્રેમથી વાત કરતા હો અને પેલી એવું આમ આટી ગુટી કરીને જોરદાર બોલે એનું કામ કરાવી જાય તો તમને શું થાય બીજો તો પ્રોબ્લેમ ના થાય પણ અંદર 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 પ્લે એ થઈ જાય પ્રભાવમાં આવી છાયામાં છાયામાં એટલે કેવી રીતે કે હારું આના જેવો મારે બોલતા શીખવું પડશે હા બરાબર છે તો કે એ જે પ્રભાવમાં આયા એટલે પછી એ રોગ અંદર ગુસે ઓકે હા એટલે વાણીના આવા કોડવર્ડ બીજ અંદર પડી જાય

જગતના કેટલાય પૈસા હોય એની વેલ્યુ ખરી આપણે જગત રીચેસ્ટના કરતા સુખ વધારે કે નહીં એની છાયા આપવી પડે ના પડે એ છાયા તો પડતી હોય એવું લાગે આમ એવું અંદર થાય છે કે ના આપણે સૌથી વધારે ના ના બરાબર છે એટલે એટલે આજે હશે કોની છાયા પડવી ના જોઈએ કોની છાયા પડવી ના જોઈએ દાદા એ તો વાત મૂકે કે કોની છાયા પડવી ના જોઈએ એટલે આપણે અંદર નક્કી થાય કોની છાયા પડવી ના જોઈએ પછી આવું ક્યાંક ક્યાંક છાયા પડે તો તરત દેખાય કરે આ દાદા તો આવું કેતા હતા અને આ તો છાયા પડે છે એટલે શું થાય પછી એના પક્ષમાં રે ખરો હા ના એટલે એના પક્ષમાં ના રે એટલે એ ભાગ આખો ધોવાઈ જાય ને હા ધોવાઈ જાય દાદા એવું કે આપેલું છે ને કે તમને અંદર એક વાર નક્કી થઈ જાય કે ભાઈ આવું હોવું જોઈએ એમ કહી શકાય કે છાયા પડી એટલે દાદા નું ભૂલાઈ જાય દાદા ભૂલાઈ જાય છાયા પડી ને એની અસર માં આવે એની અસર માં આવે બરાબર પછી આવી જાય ને પાછું હા આવી આવી જાય એટલે એટલો વખત એટલો વખત ભૂલા પડ્યા હોય તો પછી પાછા આવી જવાય પણ એટલે આજે દીપાજી કહે છે ને ખરેખર બહુ બહુ સિરિયસ વસ્તુ છે તમને દાદા ભૂલાય દાદા એવું આપ્યું છે એવું આપ્યું છે કે જગત આખું વિસ્મૃત રે સહેજ વિસ્મૃત રેલાય નહીં સેકન્ડ માટે લોસ તો બહુ મોટો ને એટલે બહુ મોટું કેવાય બહુ મોટો લોસ દાદા અને આ તો દાદા એ તો આપણો આત્મા જ આપણો પ્રગટ આત્મા કેવાય બરાબર એટલે આ છાયા કોની ના પડે એટલે કેવું હોય કે છાયા ના પડે એટલે વ્યવહારમાં પણ ક્યાંય કોની છાયા ના પડે વ્યવહારમાં કોઈ મોટો માણસ હોય તો એને રિસ્પેક્ટ આપે એનાથી જે અંજાઈ જાય એ ભાગ ના હોય સમજાય એવા તત્વો મળી કે ભાઈ એ શુદ્ધ આત્મા છે એટલે પછી એના જે વ્યવહારનો ભાગ હોય એની એને ઇફેક્ટ ના થાય એટલે કોઈ કેટલો પૈસા વાળો હોય કે કેટલું એનું સ્ટેટસ હોય કે આ મોટી ગાડીઓ મા ફરતા હોય તો આપણે કેવું એમ કે એક આખો વ્યવહાર નો ભાગ એવો છે કે આવું કૈક હોય એટલે અંજાય હા દાદા ની આખી વાત જ જુદી હતી દાદા કે અમારા ઉપર કોઈની છાયા પડે નઈ આ દાદા પોતાની વાત કરે છે બરાબર અને આપણને કૃપાથી મળ્યું એટલે આ જે પાછલા અવતારનું બધું હોય આવવાનું તો ખરું ને એટલે આપણે અંજાવાના તો ખરા ને આ વાત સાંભળી ને આ વાત સમજાય આપણને એટલે ખ્યાલમાં આવે કે ના આ છાયા પાડો છાયા પડવા જ પડવી ના જોઈએ નહીં બરાબર છે હા આપણે આપણે છાયા બહુ હોય એટલે જેની જેની છાયા પડ્યો ને એને પછી આપણે સાચવીએ પણ ખરા હા એને સાચવી લઈએ હા

ક્યારે રાજી થાય નહીં અમે વાત કરી દાદા કે દાદા અમે સાચવવા જઈએ છે પણ કે અમને અમે હાલટી લઈ સાચવવા જઈએ તો અમને ઊંધું પડે છે ત્યારે દાદા એ કહેલું કે આ દુનિયામાં કોઈને સાચવવા જશો નહીં આ દુનિયામાં તમે બધાને રાજી પણ કરી શકશો નહીં તમને તો કેટલું આપ્યું કે આ બધી ફાઇલ ને આ ફાઇલ સંભાવે નિકાલ કરવો છે આ રાખજો બરાબર બાકી પેલામાં જશો ને તો વ્યવહારમાં ઘુસી ઘુસી જશો સાચવવા જશો રાજી રાખવા જશો ને તો રાજી આપણે શું થાય કે ચાલો નવાને એને રાજી રાખીએ તો ક્યાં સાચવવા જશો કે રાજી રાખવા જશો તો ક્યારે તમારો કે બહાર નહીં નીકળી શકો એના કરતા એટલું રાખો કે આ ફાઇલ છે ને આ ફાઇલ નો સંભાવ નિકાલ કરવો છે નિકાલ કેમ કરવો છે તો કે આ જેટલો નિકાલ થાય એટલો હું મોક્ષ તરફ જવું એટલે હું નિકાલ કરું છું તો કે એની પર ઉપકાર નથી કરતો મારા પોતાના માટે કરું છું એટલે આવી રીતે એટલે દાદા એવો હતા કે અમને આ જગતમાં કોઈ પણ ગમે મોટા વ્યક્તિ મળે એની છાયા ના પડે ઇન્દિરા ગાંધી પણ દાદા દિલ્હી ગયા હતા તો ઇન્દિરા ગાંધી ને મળ્યા હતા તો એવું કશું પેલું પેલા એટલે બોમ્બે માં મોરારજી દેસાઈ રિટાયર થઈ ગયા પછી એટલે પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યાર પછી મળ્યા હતા દાદા એ નોર્મલી વાતો કરે અને અહિયાં અમદાવાદ બહુ મોટા શ્રેષ્ઠી હતા એને મળ્યા હતા એ બહુ પાકાઈ ખરાબ બોલે ની મગ નામ મરી પાડે નહી દાદા પ્રશ્નો પૂછે ને કશું જવાબ ના આપે દાદા પાછા બહુ પાકા ને દાદા કે सेठ તમારી ઉંમર કેટલી થઈ આવું બોલવું પડે ના બોલવું પડે હા એટલે આવી રીતે દાદા મ તારક ખોલી નાખે કેમ બરાબર છે બીજું કશું હરાવે નહી પણ એવું 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 બોલે પેલા બોલે છૂટકો નહીં પછી ચાલુ થાય પછી દર 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 નીકળ્યા કરે પણ ગમે મોટી વ્યક્તિ હોય પ્રભાવ ના પડે અને પ્રભાવ ના પડે એટલે એવું નહી કે હું કોઈને ગાંઠું નહીં એવું નહીં આપણે શું થાય છાયા ના પડે એટલે આમ આપણે એવું જાણીએ કે આપડા નાનો છે એવું નહી એનો જો વ્યવહાર છે વ્યવહાર સત્તા છે બધી માન્ય કરે એટલે એક દા કે ઇન્દિરા ગાણી આવ્યા હોય સત્સંગમાં તો મને નીચે ના બેસાડ્યા મને ખુરશી પર બેસાડ્યા કારણ કે વડાપ્રધાન છે એ વખત ખતતા એટલે કે વડાપ્રધાન છે એટલે કે આપણે એનું એટલું એ માન રાખવું પડે હા પર અંજાઈ નહીં એટલે કે કોઈની છાયા પડે નહીં બરાબર છે હા ચાલો બધી સો આગળ દીપક આનંદજી બીજું પૂછું બોલો બોલો આપણને કઈ પણ સુખ આવે છે કોઈ પણ વસ્તુનું તો એ આત્મા નું છે કે સારી વસ્તુ સુખ આવે છે તો એ આત્મા નું છે કે બાહ્ય સુખ છે એ કેવી રીતે ખબર પડે બરાબર કે આપણને આ કોઈ પણ સુખ આવે છે એ આત્મા નું સુખ છે કે પૂતગલ નું સુખ છે કેવી રીતે ખબર પડે હા તો બહારના કોઈ પણ સંજોગોના આધારે જે સુખ આવે છે એ બધા પૂતગલ સુખ છે અને દાખલા તરીકે હોટેલ માં જમવા ગયા તો સારું ખાવાનું છે તો અંદર સુખ આવે કે ના આવે સુખ કયા આધારે આવ્યું તો કે ભોજન ના આધાર આવ્યું ને દાદા અગિયારસ એટલે દાદા શું કે આ પાંચ કર્મેનજી પાંચ જ્ઞાને અગિયાર ને એ બધાને ભૂખ્યા રાખવાના એટલે શું થાય કે તમે ખાધું ના હોય પીધું ના હોય પછી બેઠા બેઠા કે કવિના ના પદ સાંભળતા હોય તો કેવું એ ને એ કાન ને ખોરાક મળી જાય પછી પુસ્તક વાંચવા ના પડેલી કે આપતો વાણી અક્રમ વિજ્ઞાન વાંચશે તો ના એ નહીં એટલે બહારના જે બધા સુખો આવતા તે બધા સુખો બંધ થઈ જાય તો એ આપતો વાંચીએ છે ત્યાર તો સુખ હોય તો પછી એ બાહ્ય સુખ થઈ ગયું કે છે ને એ માં ઊંચા પહોંચ્યું થયું એ પછી વાત કરીએ તો હજી આ ટુ પોઈન્ટ સમજી એટલે હવે બહારનો આ જે એટલે અગિયાસ કરી એટલે બહારનો કોઈ પણ સંજોગ ના હોય આ તમે સત્સંગ સાંભળતા આનંદ થાય કે ના થાય સંજોગ ના આધારે આનંદ આવે ને એટલે કે આ સારા સંજોગ કે પોઝિટિવ નેગેટિવ સંજોગ ની વાત છોડો સંજોગ ના આધારે છે હા સંજોગ ના આધારે તો કે આ જે અગિયાસ કહેવાની કહેલી તે સારા માટે કહેલી કે તમે ચોવીસ કલાક ખાધું નથી કે બહાર ફરવા નથી જતા એટલે કે આંખને ખોરાક નથી મળતો કાનને નથી મળતો જીભને નથી મળતો અંતસ્કરને નથી મળતો અને છતાંય આનંદ રે એના આધારે સમજાય કે આ સાચું સુખ આત્મામાં છે ના બહારના કોઈ પણ સંજોગો ના આવે છતાંય આનંદ આવે છે પણ અંદર કઈક ના કઈક તો હોય જ ને એવું તો કેવું બને કે કશું જ ના ચાલતું હોય તમે શું કરો ઘરમાં પડે કે ચાલો બેઠા બેઠા કામ પતાવી દઈએ આ પતાવીએ પછી આ ન્યુઝ જોઈ લઈએ ટીવી જોઈએ અને ફોન કરી લઈએ જો આ વાત કરી લઈએ આ કામ પતાવી દઈએ જેટલા કામ પતે એટલો અંદર આનંદ થાય કે ના થાય

આ ચોવીસ કલાક આ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કોઈને કોઈ જાતનું સુખ આપવું નથી એટલે એને એ સાંભળે બહાર જાય તો આંખ ને ખોરાક મળી ગયો એટલે એ ભાગ આખો બંધ થઈ ગયો એટલે ટીવી બી બધું બંધ થઈ ગયું બંધ થઈ ગયું પછી સાંભળે તો કાનની ની ઇન્દ્રિય ખોરાક મળે ના મળે એટલે એ જે ખોરાક મળ્યો એટલે આધાર વાળું સુખ થયું કે ના થયું જગત જ્યાંથી સુખ શોધે છે એ બધી એ બધા ડાટા પૂરાઈ ગયા છતાંય અંદર ભરપુર આનંદ રહે છે તો કયો આનંદ થયો આત્મા નો આનંદ છે એને અંદર અને પછી એ થઈ જાય બરાબર છે એટલે પછી એ સંસ્થા વિનાશ વિનાશી સુખો માટે જવા દવા કરેની પછી એની પાછળ દોડતો ને એને થાય એકવાર અનુભવ તો ના ખરેખર સુખ છે બહુ આનંદ આવે છે બરાબર આપણે જનરલ કેવી રીતે જોઈએ કે ભાઈ મારા ચોવીસ કલાકની મને આ બેસોય મારાથી મને તું માથી બેસાશ જ દે માથી ભૂખ્યા નહી રહ્યો માથી આમ તસે દાડું માથી આમ થઈ ગયું આમ થઈ ગયું આમ થઈ ગયું આપણે એવી રીતે અનુભવ લઈ જઈએ છીએ અથવા બહુ જાગૃતિ રહી ઉપયોગ રહ્યો આમ એ રીતે તમને આ કોઈ લઈને આત્મા નું સુખ આ નિરાલંબ સુખ એ આત્માનું સુખ કોઈ પણ જાતના સાધન વગર કોઈ પણ જાતના ટેકા વગર જે આવ્યા કરે છે એ આત્મા સુખ હવે આત્મા સુખ આપણા ખુલ્લું થયું છે પણ શું છે કે આપણને બહારના બહારના સાધનો ઉપયોગ કરી ટેવ પડી ગઈ છે કે પેલું આત્મા સુખ આવડી જાય છે ભાવતું જમવાનું આપ્યું એટલે પછી શું થાય કે અંદર હોય પણ પછી ચી પેલું ખાવામાં જાય કે ના જાય જયારે દાદા ભગવાન કેવા હતા કેમને ભૂખ લાગી હોય ને જમવાનું ભેગું થાય ને તો ખાવું એમને બોજા રૂપ લાગે આપણે મળ્યું અક્રમ હવે જે આગળ વધવાનું છે તો કે આ ભરેલો માલ વ્યવસ્થિત માં જેમ જેમ ફૂટે એમ એમ નિકાલ થાય ને નિકાલ તો સ્ટેપ પ્રમાણે જ થશે એટલે એ કેટલું જાગૃતિ હોય કે જ્યાં જયારે માલ ફૂટે ને એ વખતે જોઈને સાફ કરી નાખવાનો હા બરાબર છે એ વખતે ટપાલ ના લીધી એ ડિલિવરી ના લે એટલો માલ સાફ થઈ ગયો હા ટપાલ ટપાલ લેવાઈ જાય છે પણ પછી પ્રતિક્રમણ કરીએ તો એ ચોખ્ખું થાય ને આ વાતો નઈ એનો ટપાલ લેવાઈ જાય અને પછી ખબર પડે કે ટપાલ લેવાઈ ગઈ પછી પડોશી ને ટપાલ આપી દે ને બાજુવાની ટપાલ આપડે હવે જાગૃત થયા જાગૃત કોને કેવાય કે ટપાલ લેવાઈ ગઈ તો આપી દે હા ને આપી દે બરાબર

જે જે અવસ્થા સ્થિત થાય થાય એ વ્યવસ્થિત ચિત્રાય એટલે જેનું નિધિધ્યાસન કરે એવો આત્મા થાય એટલે નિધિધ્યાસન તો તમે બધું સારું જ કરો ને એટલે ધેટ મીન્સ આત્મા સારું થાય નિધિધ્યાસનમાં એટલે શું છે આ જે આત્માની વાત કરે છે ને એટલે આ જે લોકોનો જે માનેલો ભાગ છે ને એની વાત કરે છે માનેલો ભાગ એટલે અચ્છા અને પછી શું થાય પછી આ જે કરતા કરવા ભાગ છે એને પાછો કરતા બનાવવા જતા હતા બહાર નો ભાગ થઇ ગયો એવો આત્મા થાય એટલે આ દાદા બહુ નિર્દ્યાસન કરે એટલે આખું ઉપાદન થતો જાય સમજાય વ્યવહાર ઉચકાઈ જાય કારણ કે તમે જેનું નિર્દ્યાસન કરો છો એનો વ્યવહાર કેવો છે તો કે આપણો શુભાશુભ વ્યવહાર હોય અને શુદ્ધ વ્યવહાર હોય તો કે શુદ્ધ વ્યવહાર તો હતો જ પણ સાથે જ્યાં ત્યાં હોય એટલે એવો એ આદર્શ વ્યવહાર એવો હોય કે કોઈ એમાં ભૂલ કાઢી શકે નહી બરાબર એટલે બો ઇન્ટેલિજન્ટ માણસ હોય ને એ એમની સાથે છ મહિના રે તો એમના વ્યવહાર માંથી કોઈ ભૂલ કાઢી શકે નહીં આદર્શ વ્યવહાર જેનું નિદ્યાસન કરે તેવો આત્મા થાય જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિત્રાય એટલે શું થાય કે આ દાદાઓ નિર્દ્યાસન કરે દાદા હોવાનું નિર્દ્યાસન કરે એટલે એના કેટલો આનંદ ઉલ્લાસ આવે કે નહીં આવે પછી એનું વ્યવસ્થિત થઈને રૂપક માં આવે છે એટલે આપણે તો હવે આમાં એટલું ધ્યાન રાખવાનું ને કે ભાઈ દાદા નું વધારે થાય કરી બરાબર ને

હવે ડી વેલ્યુશન થઈ ગયું પણ ભરેલો માલ છે એટલે સામે આવે કે ના આવે 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 એ જ કહેવા દે જોડે બધી ફાઈલો ખરી કે નહીં હા એટલે ફાઈલો ને ફાઈલો છે એટલે આપણે ડ્રામા પરફેક્ટ કરવો પડે કે ના કરવો પડે હા પણ પરફેક્ટ કરવા જવામાં પછી બહુ ત્રાસ પણ થઈ જાય છે આમ ખબર નહી કે હા ત્રાસ થાય એટલે ત્યાં તમને તપનો પાયો પાકવો થાય ખ્યાલ આવ્યો હા હા તમને હવે એની વેલ્યુ નથી

કે આ તમે ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો મહેમાન આવવાનો તમારે પછી જે જાતના મહેમાન હોય તો કઈક બનાવવું તો પડે રસોઈ બરાબર તમે સાઈ સાઈ રસોઈ બનાવો પછી એમને પીરસવું હોય તો પછી આગ્રહ કઈ કઈ પીરસવું પડે ને બધું વ્યવહાર કરવો પડે ના કરવો એ તો કુદરતી ગઈ કાલે જ બહુ બધા આવેલા બધા દીક્ષાર્થી આવેલા અમારા જે હોય ને અતો ઓટોમેટિક એટલો ભાવ આવે ને એને પીરસાવ્યું બધું બરાબર જ કર્યું એમ એટલે પછી પાછું એ વખતે દાદા કઈ યાદ બી નઈ આવ્યા કે હું પણ એનામાં સુદ્ધાત્મા પણ નઈ જોવાયો કઈ નઈ થયો પણ એટલે 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 એ આ શું છે કે આ તમે વ્યવહારની બિલીફ લઈને આવેલા છો ને પાતલી હા કે ભાઈ આ દીક્ષાથી છે ને એમને જમાડવાના છે હા અને એનો તો આટલો મોટો આ તો બહુ મોટું કહેવાય એમ એટલે એની જે વેલ્યુ મૂકેલી છે ને તમે વિચારો કે આજ વસ્તુ પેલા થઈ હોય તો તમને આ સંભાવે નિકાલ કે વ્યવસ્થિત કેવું યાદ ના આવે તો ઉપાય તમને એવું થાય કે ઓહો આજે તમને બહુ મોટો ફાયદો થઈ ગયો હવે ફાયદો થયો એટલે વાત કે ખોટું નથી બહુ મોટું પુણ્ય તો બંધાય ને પણ અહિયાં તમને તમારી દસ્તી ક્યાં જાય છે કે ઓહો આ બે ત્રણ કલાક મને આ શુદ્ધાત્માની જાગૃતિ ના રહી આ ફાઇલ કેવાય ફાઇલ સંભાવ નિકાલ કરવાનો આ કશી જાગૃતિ ના રહી એટલે કે આપણે જે કાચા પડતા હતા એ ભાગમાં આપણી દ્રષ્ટિ હવે જવા માંડી અચ્છા પણ એવું તો ભરતજી બહુ વખત થાય છે હવે સમજો લાઈક

અને આ સંજોગ તમને અંદર ખૂચે છે તમને પિન્ચિંગ થાય છે એટલે અંદર નક્કી પણ શું થયું કે આવો સંજોગ આવે તો પણ મારે આજ્ઞામાં રહેવું છે મારે શુદ્ધાત્મા પદના માંથી આ શુદ્ધાત્મા ની ગાદી પરથી ઉતરવું ના આ આજ્ઞામાં રહેવા જવા શું થાય છે ઇન બિટવીન યાદ પી આવે ને તો સાલું પછી એ કામમાંય મજા નથી આવતી સપોઝ એટલે કઈ એવું કરતા હોઈએ ને એમાં જો યાદ આવી જાય કે આ સંભાવે નિકાલ કરવો છે તો એ કામમાં પછી મજા જ નથી આવતી ના ના એ તો એ તો આપડે ફાઇલ નંબર એક વાત કરવી પડે કે રેખાબેન હવે આ ફાઇલ નો નિકાલ કરો કે નિકાલ એટલે શું કે આપડે સાચું ખોટું જોવાનું નહીં ફાઇલ ને નિપટાવો પેલા આવી વચ્ચે વાત કરીએ ને પછી રેખાબેન ને ફાઇલ યાદ કરાવો ત્યાં સંભાવ નિકાલ કરવાનો છે એટલે પેલું બધું વ્યવહાર સાચો માની જે કરતા ઉલ્લાસ આખો જતો રે

ધર્મ લો સમજે આ બધા ધર્મ ના સાધનો છે ને આ જે બધી ક્રિયા છે તમે સામાયિક કરો પ્રતિવન કરો પૂજા કરો ઉપવાસ કરો દેરાસર માં જાઓ વ્યાખ્યાનમાં જાઓ

મને પછી હવે એમ લાગે છે કે એને ખોટું થયું છે કે સારું થયું કારણ કે સારું એટલે હવે પણ હવે મન નથી તો મને આ કરતા હું 1 કલાક તત્સંગ કરું એમ ના ના એવું નહીં એટલે આ દેરાસર જવાનું હોય ત્યાં જવાનું ખરું અને એ વખતે અંદર બધું આખી આપણી ગોઠવણી હોય ને હા એટલે એક બાજુ સત્સંગ હોય ને એક બાજુ દેરાસર જવાનું તમને થાય કે આ સત્સંગમાં જઈએ દેરાસર જવું નથી એમ

બી બધું કૃપાથી મળી ગયું હા આ ની મળી કૃપાથી મળીને એટલે એક્ઝેક્ટલી તપનો એટલે કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો કે કઈ પણ ના ગમતું હોય હા બહુ આપણને નહીં ગમે કંટાળો આવે કે નથી જોવા સત્સંગ પછી જઈશું યા હવે કંટાળો આવે એટલે તમે રેખા થઈ ગયા કે ના થઈ ગયા હા સમજાય

કે પછી આગળ શું ત્યાં જ છો તો એવો ડ્રામા કરો કે તમને ગમે છે તમે મોડું ચેન બેસી રહ્યા હો બરાબર સમજી ગઈ એટલે ડ્રામા કરવો પડે કે ના કરવો પડે ના ના કરવો પડે સરસ અંદર ના ગમતું હોય પણ બહાર રાખવું પડે ના રાખવું પડે હા હા બરાબર છે તો કે અંદર ના ગમતું છે કોને છે એ જોવું પડે ના જોવું પડે હા અને બહાર ગમતું બતાવે છે આ ડ્રામા કોણ કરે છે એ જોવું પડે ના જોવું પડે હા ડ્રામા પાકો ડ્રામામાં પાકા છે કે કાચા પડી છે એ જોવું પડે ના જોવું પડે એકદમ જોવું પડે બરાબર છે સરસ એટલે આ બધામાં અહિયાં અહિયાં તપનો પાયો આખો પાકો થાય ओके સરસ બહુ સરસ જય સચિદાનંદ જય સચિદાનંદ દીપકानंद જય સચિદાનંદ દીપકानंद જય સચિદાનંદ જય સચ્ચાન જય સચ્ચાન અ હવે આપણે જે છૂટા પડવાની સામાયિક હમણાં થોડા ટાઈમ પહેલા એટલે મે થોડા દિવસો પહેલા ચાહતી હતી ને તો એમાં એક પેલું ચોથું વાક્ય પણ એડ કરાવી તો એ બોલતા આમ એવું લાગે કે એ બોલું છું એટલે આમ આપણે તો શુદ્ધાર્મા ના સંદર્ભમાં બોલીએ છીએ એટલે પોતે શુદ્ધાત્મા થઈ પણ એવું લાગે કે શુદ્ધાત્મા પણ છે ઉર્વા પણ છે અને જે બોલે છે કંઈક બીજો થર્ડ બાદ બીજું કંઈક બોલતું હોય એવું લાગે એટલે એ જે બોલે છે એ શુદ્ધાત્માને પણ કે છે અને એ ઉર્વાને પણ કે છે તો આવું લાગે તો એ

अजी छूटी हो नहीं थी आखों खूब बरेलो मार हाँ। से छूटी ना क्या हम्म अपने भरता ना जी या आर आ आ कर दिया तू आ तीस हाँ हे सुदात्मा भगवान आप हाँ बराबर आपना ज्ञान प्रकाश में आखाई दिवस दरमियान आ चंदूलाल વ્યવસ્થિત શક્તિની પ્રેરણાથી જે જે કરે છે તેને હું મારી જાગ્રત અંતરાત્મ દશામાં જોઉં છું અને જાણું છું એટલે કે સમજતો જાઉં છું કે ચંદુલાલ જ બધો વ્યવહાર છે અને મારી પ્રગટ અંતરાત્મા દશા પ્રત્યક્ષતા પામતી જાય છે સમજો આજે કીધું ને કે પ્રગટ અંતરાત્મ દશા તો કે આ આપણે શું થયું આ

પછી ફૂલ ગવર્મેન્ટ થઈ નથી પછી આ બધો ભરેલો માલ બધો કચ્છો વ્યવહાર કચ્છો સાફ કરવાનો બાકી છે એટલે કે આ સ્ટેજ છે એટલે અંતરાત્મા દશામાં શું કરું છું તો કે આ ઉર્વા જે કઈ પણ કરી રહી છે વ્યવસ્થિતતાથી જોઉં છું ને જાણું છું કે આ ઉર્વા અને આ બધો ઉર્વાનો બધો આ વ્યવહાર જ છે જેટલું એ જોવા જાણવાનું થાય એટલું પોતાની જે દરસલ શુદ્ધાત્મ દશા છે એની એ પ્રત્યક્ષતા પામતી જાય એટલે એ ખુલ્લી થતી જાય એટલે તને જે લાગે છે ને કે આ ત્રણ છે એટલે એટલે બરાબર છે એ તારી વાત બરાબર છે કે ભાઈ ઉર્વા પણ છે શુદ્ધાત્માય છે

હવે એ જોવા જવામાં કાચા પડે એ નહી જાણીએ આપણે એટલે આપણું નક્કી પણ શું હોય એ પ્રજ્ઞા વાળા ભક્તિ થી કે ના આ જોવું છે ને જાણવું છે હવે આ જે જોવું જાણવાનું આવ્યું એ એટ એ ટાઈમ તો ના જ યાદ આવે જયારે કોઈ મોટો ભોગવટો લેવાનું થાય ત્યારે તો ના જ યાદ આવે પાછળથી આવે કરે આ બે કલાક મારા એમને જતા રહ્યા

કેવા સંજોગોમાં કઈ રીતે આપણે હું ક્યાં કાચવી પડી કે બધું દેખાય કે ના દેખાય અને એ તો અહંકાર જોતા પેલા તો અને હવે તો પ્રજ્ઞા આવી ગઈ ને વચ્ચે એટલે નિષ્પક્ષ ન્યુટ્રલ થઈને દેખાય પેલું પક્ષમાં રહીને જોતા આ ન્યુટ્રલ થઈ એટલે બધું દેખાય આપણું કે રિવાઈન્ડ થાય ને ન

આ દેખાવું એની વેલ્યુ છે ને આજે ભલે પાંચ છ મિનિટ દેખાય છે કે રીકેપ છે ને કલાકની રીકેપ અત્યારે પાંચ મિનિટ દેખાય પેલી કલાક કલાકની રીકેપમાં અડધો કલાક દેખાય પછી કલાકની રીકેપ કલાક સુધી દેખાય કઈ કશું આ જોવામાં જેટલું જેટલું ચૂકી ગયા એટલી રીકેપ નાની થઈ જાય હા કેવાય એટલે એટલે છેલ્લે છેલ્લે કીધું ને એટલે 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 અને પણ દેખાય છે ને યાદ કરવું પડે આમ કે આવું

તો મારે એ જાગૃતિ ને એ ડાયરેક્શન આપવી પડે આ ડાયરેક્શન નું જોવાનું છે એટલે શું કરવું પડે કે શક્તિ માગવું જાગૃતિ એટલે એ બધો ભાગ આપણો થોડો રે કે ના રે એટલે જોવાનો પ્રયત્ન નથી આ નક્કી કરીએ છે ને પછી આ એ પ્રમાણે આખું પ્રજ્ઞા બધું ઉકેલ ઉકેલ કરે

પણ પછી થોડા થોડા થાય ને એટલે પછી એની ડાઇરેક્શન જાય પણ મુખ્ય આ છે જે નક્કી કરેલું હોય ને નક્કી થવું એ બહુ અગત્યનું છે એટલે આપણે જે નિશ્ચય કરીને શક્તિ માંગીએ છીએ ને એ વસ્તુ મોટા મોટી છે ચાલો બધી સ્વાગન એક વાત આવે હા

આ જીવન એ આખું ફળ સ્વરૂપે છે પરિણામ સ્વરૂપે છે બરાબર છે કે સાચી વાત છે કે ખોટી વાત બરાબર બરાબર છે તો હવે એને એના ઉપર થોડો પ્રકાશ પાડો રેફરન્સ ટુ કોન્ટેક્ટ એ મારે ખાસ સમજવું છે કે કેટલાક પ્રસંગો આપડે બને છે દાખલા તરીકે મારે એક file હમણાં દીવ માં મુકવા ની તો એમાં મને મારું એક સ્ટેજ મળે પ્રમોશન નું તો એટલે એ સમય એવો એક વિચાર આવ્યો કે આપડે થશે એમ હવે પરિણામ સ્વરૂપે છે ને તો આપણે જોઈએ શું થાય છે જોવો ને યાર પછી ધીરે ધીરે જોયું તો આગળ વાત આવી કે ભાઈ તમારે થોડો વ્યવહાર કરવો પડશે એમ તો પછી એમાય પાછું આ ચાલ્યું થોડું કે ભાઈ આપડે હવે

આંબો રોપેલો છે આપડે કેરી ની આંબાની પૂરેપૂરી માવજત કરીએ કે ના કરીએ કરીએ જ આટલું છે બસ માવજત વાળા ભાગમાં કાચા ના પડીએ એટલે આપણું કામ પૂરું થઈ ગયું

તમે ખાલી જોયા કરો અથવા એનું આમ બેસી રહો કે ભાઈ જોઈએ શું થાય છે ચલો જા દાદા ભગવાને શું કીધું કે તમે આ ફળ સ્વરૂપ જેવું માની બેસી રહો તમને હમણાં વાત ને કે અંદર સુપ પડ્યું છે તમને ખબર નથી એના માટે દાદા આ વાત કઈ કાઢી જ્યાં સુધી ફળ આવ્યું નથી ને ત્યાં સુધી આપણી પૂરી માવજત કરજો બરાબર પાણી પીવા જ ખાતરનાક જો દવા છાંટજો બધું કરજો એટલે આ તમે જે વાત કરી સાહેબ

બરાબર અને પછી જે આવે એ રીતે એના પરિણામ એટલે આપણે જે જે ગોલ નક્કી કર્યા હોય ને હા એમાં આપણે આપણા બધા પ્રયત્નો આપણે બધા એફર્ટ્સ નાખવાના બરાબર બરાબર ને બધા જ પ્રયત્નો કર્યા છતાંય હા રિઝલ્ટ ના આવે ત્યારે વ્યવસ્થિત સમજી જવાનું અને આવે તોય વ્યવસ્થિત સમજી જવાનું બરાબર બરાબર આ બહુ સરસ વાત કરી સાહેબ આ દાવા કેવો સિમ્પલ દાખલો આપતા હતા હા કે આપણે ગાડી ચલાવતા હઈએ તો આપણને ખબર છે કે આ બધું ફળ સ્વરૂપે છે તો આપણે ગાડી આખો બંધ કરીને ચલાવીએ ખરા ના ના એ બાબત માં સાહેબ શું છે એ એલર્ટનેસ છે ત્યાં પણ આવી કેટલીક બાબતો આવી જાય છે ને ત્યાં પાછું હવે ત્યાં જો દાદા કરી સુંદર વાત કરે છે આગળ કે ગાડી ચલાવતી વખતે આપણે અંદર નક્કી પણ શું હોય છે કે ભાઈ એક્સિડન્ટ ના થાય મારે એક્સિડન્ટ કરવો નથી હા તો કે આ નક્કી પણ છે ખુલ્લી આંખે ગાડી ચલાવીએ છે જાગૃતિ આવ્યું બરાબર ત્યાં સુધી બધા પ્રયત્નો કરીએ કે ના કરીએ પ્રયત્ન કરીએ સાહેબ બરાબર પ્રયત્નો એટલે શું છે કે એમાં પોઝિટિવ નેગેટિવ બંને આવી ગયું હું ગાડી લઈને જતો હોઉં ને કોઈ રોંગ સાઈડ થી આવે તો મારે સાચું ખોટું જોવાનું ના હોય બરાબર મને જ્યાં જગ્યા મળે મારો રાઈટ હોય કે ના હોય ત્યાં ઘુસીને એક્સેન્ટ ને અવોઇડ કરવા એવું આ સામાવાળા નું સાચું ખોટું નહીં જોવાનું બરાબર જોવાનું હોય આપણા આપડે શું લઈને આપડે જુઓ તો ખરા હા એ સ્વીકારી ને આગળ ચલવાનું એકજેટ સાહેબ બરાબર

શું થશે શું થશે તો ત્યાં એડવાન્સ માં વાપરજો કે વ્યવસ્થિતની વાત થવાની વ્યવસ્થિતમાં જે હશે થશે બરાબર પણ બીજી બધી નોર્મલ બાબતો છે ને ત્યાં થયા પછી કેજો વ્યવસ્થિત આટલું એક ગ્રેડ સિગ્નલ આપેલું એટલે નોર્મલ બાબતો એટલે શું સાહેબ એ થોડું સમજાવો નોર્મલ બાબતો એટલે આ આ રોજરોજ તો બધો વ્યવહાર હોય છે ને હા

<Coughs> नमो सिद्धाणं नमो आयरियाणं नमो आय रियाणं नमो वज्जायाणं नमो वज्जायाण नमो लोय सवसाहुणं नमो लोए लोयेणम् एसो पञ्चनमुक्कारो कारो सौवपावप्पणासनोपावपणासनो मङ्गलां च सौवेसीं मङ्गलानं च संवेसीं पडमं हवै मङ्गलम् पडमं हवै मङ्गलम् ॐ नमो भगवते वासुदेवाय